आय श्री खोड़ियार मात के सोनल मात के ओम नमः पार्वती पते हर हर महादेव। मचिंता विघ्न विनाशिनी मातु कमला सुनी हंसुवाहनी माँ दुर्गा दे हो सुम वक्र अमित बिंदु संबरन बाल को रवि भो नमोयान नाहर भुजा अष्टदशम यद भो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो अरे गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। मोटा मोटा मुंजियासर गामने आंगणे आई खोड़ियार भगवती भेड़ियाली जगदम्बा माँ खोड़लनी प्राण प्रतिष्ठा महोत्सव अने एमा रात्रि दरमियान लोक डायरानु आयोजन सारा सारा कलाकारों पन थोड़ा समय पहला सूरत सजावट ग्रुप धीरुभाई सुजित्रा એને ત્યાં એક કાર્યક્રમ કરેલો ને એ સંબંધના તાતણે ખેંચાઈ અને આજે બાપભાઈ સાવલિયા ને એ બેની મિત્રતાના હિસાબે આજે અહીંયા આવવાનું થયું છે। ભાઈએ વાત કરી એમ હું પણ આ પ્રાંતની માલપા પહેલો વહેલો આવું છું પણ ભગવતી આઈ ખોડિયાર કદાચ હાંજના 9 વાગ્યાથી ખોડિયારમાંની વાતની શરૂઆત કરવી તો સવારે 9 વાગ્યે પૂરી થાય એમાં કોઈ અમારે ચારણને નવીનતા ન હોય કારણ કે ચારણને આ જન્મથી હોય નાના હોય ને હાવ હમ બોલતા શીખતા હોય ને ત્યારથી માતાજીની વાત કરતા હોય એટલે એમાં કોઈ અમારે નવાઈ ન હોય અને અમે ને અમે અમારા માતાજીની વાતો કરી તોય એમાંય કોઈ નવાઈ નહીં પણ શક્તિના ઉપાસક જરૂર શ્રી ભાન બે ભાનમાં માત તુજને રેટા વિસારી બાપનું નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની ચરણ જનની તણું એક લીધું માં જેવું જગતની માલપા બીજું કોઈ પાત્ર જ નથી અને માની મસ્કરી કરાય નહીં શક્તિની મસ્કરી ન કરાય શક્તિ ઉપર એક શબ્દ પણ હાસ્યનો ન હોવો જોઈએ શક્તિનું જેને અપમાન કર્યું એનો બદલો બધાને ભોગવવો પડ્યો છે અને બીજી વાત કદાચ તમે ઝૂંપડાની માલપા જીવનારી જગદંબા હોય તોય ભલે અને અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર પરમેશ્વરી ભગવતી હોય તોય ભલે માં માં છે। હમણાં હું પ્લેનમાં જતો હતો તો મેં વાક્ય વાંચ્યું આ પ્લેનમાં આ લોકો ગયા હશે એને ખબર હશે એક મરાઠી ભાષામાં
વાક્ય હતું, આઈ મલા મારું નકા માં મન મારીશમાં. એનો અર્થ ઈ થાય કે માં મન મારીશમાં, માતા અજન્મા કુમળા બાળ મારે, ખુદ નાવિક ડુબાડે પછી કોણ તારે. માતા અજન્મા કુમળા બાળ મારે, ખુદ નાવિક ડુબાડે પછી કોણ તારે. અને લાગે શેર માટી તણો ભાર ભારી, તો હવે એક તારો ભરો હો મોરારી, હવે એક તારો ભરો હો મોરારી. કારણ કે જ્યાં ગુણીજન નહીં ગમાર બેઠા, જ્યાં ચામના દલાલ ચમાર બેઠા, અરે કોણ કરે હંસા અહીં કદર તારી, હવે એક તારો ભરો હો મોરારી. જ્યાં લાખો ડુબાડી અને એક તારે, નાની વાધરી કાજ આખી બેહ મારે, એમાં ક્યાંથી રાજી રહે તનુ ધારી, હવે એક તારો ભરો હો મોરારી. દુહો છે જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ જગ્યાએ રહ્યો ત્યાં સુધી દુહો હારો રહ્યો. દુહો ક ઠેકાણે ગયો એટલે દુહાને વીખી, અને ભૂંડું કૂતરું ભાત વીખે એમ દુહાને વીખી નાખ્યા. છંદ દુહો છપાઈ ગીત ઠેકાણે હોય ત્યાં સુધી સારું લાગે, ક ઠેકાણે જાય ને પછી એની બહુ ભૂંડી દિશા. જોકે મારે 5-10 મિનિટ જ બોલું છે. બેન અલ્પાબેન ની અહીંથી ફરમાશ થઈ છે, બહુ સારું ગાય છે અલ્પાબેન, અને આ પ્રાંતનું એક ખરેખર ઘરેણું છે અલ્પાબેન. મીરાબેન પણ બહુ સારું આપશો, સાંભળ્યું બહુ સારું ગાય છે, જેની અત્યારે અનેક ઓડિયો વિડીયો કેસેટો છે. બેન બખ્તરિયા, વર્ષાબેન બખ્તરિયા, એ પણ સારું ગાય છે. સુખાભાઈએ પણ ઘણી વાતો કરી અને હજી એમને આપણે સાંભળવા છે. ભાઈ ગગનભાઈ જેઠવા, એ તો અનેક ઓડિયો વિડીયો કેસેટો, ને એમાંય ખાસ કરીને રામદેવપીરનું આખ્યાન કયા પ્રાંતમાં નહીં હોય તમે વિચાર તો કરો. શું એમને સ્ટુડિયોની કેસેટો પણ બધે જોવા, પણ ખાસ કરીને એને સાંભળવા એ ખરેખર અનેરો આનંદ છે. 5-10 મિનિટ માટે હું મારું, કારણ કે આપ સૌ મને લાગે છે કે સાહિત્ય કરતાં હાસ્યના વધારે શોખીન છો, પણ હું તો કાંઈ સાહિત્યમાં હાસ્યની બહુ મને એ તાસીર જ નથી જડી, એટલે જુદું વર્ગ. કારણ કે ચારણ સૌ ને, એટલે થોડું નહીં તો હાસ્ય છે એ. હમણાં સુખાભાઈએ બહુ સારી વાત કરી કે ડ્રાઈવર જન રખાય અને હાઈવે ન કરી નાખાય. ઘડીક ડ્રાઈવર જન આવે ને ત્યાં સુધી હાર લાગે, પછી જો લાંબુ હાઈવે આવી જાય ને તો પછી ધૂળધૂળ થઈ જાય. ડ્રાઈવર જન બહુ લાંબુ આવે ને તો ધૂળધૂળ થઈ જાય, પછી કંટાળી જાય કે વા ધૂળ જાય તો હારું ને પાછા હાઈવે ઉપર ચડી જાય તો હારું. એટલે હાસ્ય છે એ ડ્રાઈવર જન છે એ એમ કહેતા હતા ને, એ આ વાત સાચી છે. હાસ્ય એટલે ભગવાન ભોળોનાથ એના જીવન ચરિત્ર ઉપર તમે હાસ્ય પણ કરી શકો, બીભત્સ રસ પીરસી શકો, શાંત રસ પીરસી શકો, કરુણ રસ પીરસી શકો, ભય રસ પણ પીરસી શકો. હાસ્ય એટલે ક્યારેક ક્યારેક અનુભવ થઈ જાય ને ઓટોમેટિક વાત નીકળી જાય ને એમાંથી હાસ્ય થાય. માતાઓ બહેનોની ઘણી હાજરી છે, એક બે બહુ ટૂંકની માલપા બે ચાર હાલરડા કહી અને પછી બેન અલ્પાબેનને સાંભળવા છે, પછી સુખાભાઈને માયક સોંપવું. કારણ કે ચતુરાઈ ચારણ તણી રીત રજપૂતા, રૂપ વખાણું નાગરા આસન અવધૂતા, શમશેર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની હથેળી રાયસિંહજી રાણાની, બંદૂક બારવટિયાની, દાતારી ખાચરની, ખાનદાની ખુમાણની, ધીંગાણું વાળાનું, વાતુ વાણિયાની, ખેતી પટેલની, રામાનંદીની આરતી, મુલાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડોની ડાંગ, સિપાહીનો સાફો, નટડાનો દોર, કાશીનો પંડિતો, તીર્થનો ગોર, વાણંદની હજામત, ચામઠાની શાન, લુહારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, કેબાડીની કુહાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળધોયાની ધૂળ, માધવિયાની કેણી, ભવાયાનો ભાગ, ઢાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતવાનું મૈયારું, રાંકની રાબ, ભિખારીની જોળી, માળીની સાબ, નાથનો રાવણથ્થો, ભાંડના ગાલ, ચોરટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, બ્રાહ્મણની રસોઈ, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાય, લુહાણાની હુંસાતુસી, ભાટિયાની ભલાય, આયરની રખાવટ, મેમણની ખેરાતી, સૈયદની ચચાઈ, કણબીની ખેતી, ઘાસીની ઘાણી, પઠાણનું વ્યાજ, સંધીની ઉઘરાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની મહેનત, ભક્તોની માળ,
વૈવંચાની બિરદાવળી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણભટ્ટની માણ, મણિયારાની ચૂડલી, વાંજાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીદીનો મસીરો, કાગદેની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, સુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની ઝડઝપટ, તરકની તોસડાઈ, અબોટિયાના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો, ઘંટિયાની ખેપ, સુરૈયાનો સુરમો, હુતારનું ઘડતર, મોચીના પગરખાં, કડિયાનું ચણતર, વોરાની નમ્રતા, અજામનો જવાબ, પહાયતાનો ખુખારો, દરવાણીનો રૂઆબ, નાથનો રાવણથ્થો, આ બધાય વેડવા વાઘરણબાઈનું રિહાવું. આ બધા હો હોની જ્ઞાતિ પરમા, આ જેટલી જ્ઞાતિ બોલો ને એક એક જ્ઞાતિના હાલડા મને આવડે, નોખા નોખા બોલો. આ જેટલી જ્ઞાતિ બોલો ને બધા જ્ઞાતિના હાલડા નોખા નોખા હોય, પણ એક બે હાલડા તમને કહું કેવા હાલડા હોય. માતાઓ બહેનોની હાજરી છે ને એટલે કહું, હાલડાનો અર્થ જ થાય હાલ હું રડું. બાળક બહુ રડવા રડવા માંડે ને એટલે પછી એની માય રોવા માંડે, એની માય રોવા માંડે ને એટલે પછી હાહુ આવીને સાની રાખે, મા દીકરાને બેને સાના રાખે, એટલે એનો અર્થ થાય કે હાલ હું રડું, એનું નામ હાલડું. પણ એ સંસ્કૃતિ પ્રમાણે હોય તો નહીં તો. હમણાં એક બેન સિરિયલ જોતા હતા પડખેન રૂમમાં, પડખેન રૂમમાં બિચારો ભાઈ છોકરાને હિસકાવી હિસકાવી ટાંક્યો, છોકરું હોતું નહીં, આખી સિરિયલ પૂરી થઈ તા સુધી. સિરિયલ પૂરી થઈને બેને આવીને એક હિસકો નાખ્યો, ધમ ચાલે, છોકરું હોઈ ગયું. પછી કોઈ પૂછ્યું આનું કારણ શું, તો કે એ છોકરું પેટમાં હતું એ વખતે બાઈ ઉપરા વખત ત્રી વખત ધૂમ જોયું હતું, પરબારા સંસ્કાર પીડા. એટલે કહેવાનું હાસ્ય સામે એક સામાન્ય દ્રષ્ટિમાંથી મળી જાય છે કહેવાનો મુદ્દો. નકર તમે કહો વિચાર તો કરો, હમણાં ભાઈ વાત કરતા હતા બહેનો, આપણી મિલકતમાં એ લોકોનો ભાગ, એની મિલકતમાં આપણો ભાગ નથી. શિવ કથા એમ કે, તમે જો શિવનું કુટુંબ કેવું ડખે ચડાવે, એવું શિવના ગળામાં હરપ છે ગણપતિનું વાહન ઉંદડું, ઉંદડાને નેરું ભળે તોય બાપ દીકરો ભેગા રહે. શિવ કથા એમ કે ભેગા રહ્યો, શિવનું વાહન પોઠિયો, શક્તિનું વાહન સિંહ છે, સિંહને પોઠિયાને ભળે તોય બે ભેગા રહે. નકર સિંહ શક્તિ બે પોઠિયા ઉપર બેઠા, સિંહ શક્તિ ક્યારે સિંહ ઉપર નથી બેઠા. એનો અર્થ એ થાય કે આપણી મિલકતમાં એ લોકોનો ભાગ, એની મિલકતમાં આપણો ભાગ નહીં. પેન્ટ બુશર્ટ બેનો પહેરી હે કે બાકી આપણે એના પહેરે, અને પહેરો જ કંઈક બીજું ગણાવ, એટલે સાળો ન કરાય એમ. આપણે એમ લખાવી હકી કે આ મારા ધર્મ પત્ની, એને કોઈ દી એવું લખાવ્યું આ મારા ધર્મ પતો? પણ વાત હું એ કરતો તો, નારી છે ને એ તો નારાયણી છે, શક્તિ છે, માં ભગવતી. આ ખોડિયારના ઉત્સવની માલમાં તમે આવ્યા, અને હું તો એમ કહું છું કે જે જગ્યાએ માનું અપમાન થયું છે, જે જગ્યાએ માં મટીને માની સામે કુદષ્ટિ કરી છે, ચાહે પાવાની માલપા કરી હોય કુદષ્ટિ તોય ભલે, પછી ચાહે સરદારના પાદરની માલપા કુદષ્ટિ કરી હોય તોય ભલે, કે ચાહે કોઈ પણ જગ્યાએ મોણિયાના પાદરની માલપા કરી હોય તોય પણ ભલે, જેથી માનું અપમાન થયું છે, જેથી માનું અપમાન થાય એ ઘર ઘર જ નથી, એ શમશાન સમજી લેવાનું. એ ઘર ઘર જ નથી તો શમશાન સમજી લેવાનું. કારણ કે માનું જ્યાં અપમાન થયું છે ને ત્યાં કોઈ સહન નથી કરી શક્યું. જેથી દ્રૌપદીનું અપમાન આપણા બે પુસ્તકો, એક રામાયણ અને બીજું મહાભારત, અને મહાભારતમાં ન બનવાનો જો કોઈ પ્રસંગ બન્યો હોય તો એ દ્રૌપદીના ચીર જે જોટાણા, એ ન બનવાનો પ્રસંગ બન્યો હતો. અને તેથી જો કાળિયો ઠાકર નો આવ્યો હોત, કૃષ્ણ પરમાત્મા નો આવ્યો હોત, તો એક પણ હિન્દુનો દીકરો ઊંચું માથું કરીને જીવી ન હકત, ઊંચું માથું કરીને હાલી ન હકત, જો કૃષ્ણ પરમાત્મા તેથી નો આવ્યો હોત તો. કારણ કે નારીનું અપમાન, કૃષ્ણ ભગવાન છે એ જયારે કૃષ્ણ ભગવાનને પોકાર કર્યો દ્રૌપદીએ, કવિ કાગ લખે છે કેવી એની પરિસ્થિતિ હતી, કેજી યાદ સાળી ગોસ કવરામ રૂપી જોન સુલો રે ત્રિયાની ગતિ તાવડી રે જી. દ્રૌપદી ભાંભરાતા દેતી હતી, આર્તના જ કરતી હતી, અને એ વખતે કનૈયો નો આવ્યો ત્યારે અફસોસે કરતી હતી. છેલ્લે કૃષ્ણ આવ્યો, ટૂંકની માલપા વાત કરું કારણ કે બેનને સાંભળવા છે એટલે. કૃષ્ણ પરમાત્મા આવ્યો ને, આવીને ચક્ર ચડાવ્યું હતું ચારે ચાર ને મારી નાખું,
दुर्योधन ने दुशासन ने शकुनि ने अने कर्ण ने आ चारे चार ने मारवा माटे शक्र चढ़ायुं तो पण पाछो कृष्ण ए विचार कर्यो के नारी नु अपमान थातु तो बधाए जोयु छे तो बधाई ने भोगवुं पड़े आ चार ने मारीने छूटी नथी जाऊं एटले पछी चक्र उतारी अन वस्त्र नु दान कर्यु शस्त्र उतारी अने वस्त्र नु दान कर्यु अन महाभारत ना युद्ध नी मेल पर 18-18 अक्षोणी सेना ने સહાર કરી નાખ્યો પણ છેલ્લે પરમાત્માને એમ થયું કૃષ્ણને એમ થયું કે નારીનું અપમાન થતું તો મેં જોયું છે તો મારે પણ આનો બદલો કંઈક દેવો પડે અને પ્રાચીના પીપળે ભીલના ભલકાથી પોતે વિધાઈ ગયા એ નારીના અપમાનનો બદલો હતો એટલે એક બે હાલડા કહી અને મારી વાતને કારણ કે હું તો એક બેહું આરે રહેવા વાળો જીવ છું બેહુંનો વેપારી છું એટલે જાડી બુદ્ધિ પણ થોડીક હોય કારણ કે બે હું આરે રહેવા પાછો અભણ છું 5.5 ચોપડી ભરેલો છું પણ હિસ્ટોરી ઇઝ ધ લાઈટ એન્ડ ટ્રુથ એન્ડ ધ ટીચર ઓફ લાઈફ લાઈફ ઇઝ એ સ્ટેજ મેન ઇઝ ઇટ્સ એક્ટર જીવન રંગભૂમિ છે માણસ એનો અદાકાર છે તમે ધારો ને જઈ શકો ખરું જે તમે પ્રાપ્ત કરવું હોય કે પણ એક બે હાલડા કહી દઉં બધા કારણ કે માહોલ સુખાભાઈએ એવો સરસ મજાનો હાસ્યનો બાંધી દીધો છે ને એટલે હું તમને હાસ્યમાં ઘડી નથી આવડતું તોય લઈ જાઉં 5 મિનિટમાં હાલડા બે ત્યાર કહી દઉં માતાઓ બહેનોને કોઈ પણ જ્ઞાતિનું હાલડું ગવાતું હોય તો જેવી જ્ઞાતિ હોય ને એવું હાલડું હોય દાખલા તરીકે વાણિયાનું ખોડું હોય અને ત્યાં હાલડું ગવાતું હોય ને તો હાલડું હોય આ પોસું પોસું કારણ કે જાય તો જ પોષી વાણિયાને બાય દૂધી સુધારતો હોય તો વિચાર કરે આ દૂધીને બહુ વાગશે નહીં એનું આલડું કેવું હોય કે સોના ના મોર ઝૂલે સોના ના મોર આનંદ ના પારણીએ ઝૂલે રૂપા ના મોર આ એનું આલડું પણ જો કોઈ દરબાર નું ખોડું હોય ક્ષત્રિય નું ખોડું હોય રાજપૂત નું ખોડું હોય તો આલડું ફરી જાય એ શું કે પથુ ભાલ્યા એ શિકાર ને એને હુતા તે હાવદ ગાડા હકણા નો રે ઈસી તો હાવદ તગડો એની વાતો કરે મોટેરા માન સંગ દી નાનેરા નાર સંગ દી રે મોટેરા માન સંગ દી નાનેરા નાર સંગ દી રે આહા વીરતાનું પ્રતીક છે ને હાવદ છે તમારી સાથે કઠણ હોય ને તો હાવત જોવા જવું ક્યારેક હાવત છે ને એ વીરતાનું પ્રતીક છે કારણ કે મેઘાણી એક કવિતાની માલ પર એવું લખતો હતો કે હાવત ગરજે હાવત ગરજે બનડા બનનો રાજા કરજે આવજ કરતે આવજ કરતે બનરા બનનો રાજા કરતે કિરકા થાનો કિસની કરતે ઐરાવતનો ખાદી કરતે કડપા કલ્યો ચોથો કરતે મોફાડી માતે લો કરતે જાણે કોઈ ચુકંદર કરતે પાવળ ના તાલા માં કરતે ડુંગર ના તાલા માં કરતે કણબી આ હાવજ નું પ્રતીક છે હું હાલડા ની વાત કરતો તો બે હાલડા આરટ કહી દઉં કદાચ કોઈ બ્રાહ્મણ નું ખોડું હોય ને આલડું ગવાતું હોય તો આલડું હોય શ્લોકમાં કારણ કે આખી જિંદગી શ્લોક જ ગાવાના હોય વિઘ્નેશ્વરાય વરદાય સમર્પયામી પછી થેલી ભરીને ઘરે સમર્પયામી બ્રાહ્મણ નું આલડું શ્લોકમાં હોય કારણ કે આખી જિંદગી શ્લોક જ ગાવાના હોય એ નાલડું કેવું હોય કે તમં ચિતાત શુદ્ધ બુદ્ધ નિરંજન ભવ માયા વર્જિતમ જ્ઞાતા ભવ સ્વપ્નમ ચ મોહનિંદ્રા તજ મદાલ શાશ્વતમ માત આ બ્રાહ્મણ નું આલડું વેડવા વાકરી નું આલડું આંબલું છે પટેલિયાનું કેવું પડશે ને પટેલિયા બધા છે અમારું ચારણનું આલડું કેવું હોય કહું બહુ પોસું નહીં બહુ કઠણ માપસરનું ચારણનું આલડું કેવું હોય કે જીરો તાને રાખતી સાના રે રોતાને રાખતી સાના રે
હાલરડા હેતના ગાતી બહુર ખાતી બાળને બાલી રે એ સોનલ માં દેવ દયાલી બધું તું વેળિયા વાલી આ ચારણો મારો પણ જો કોઈ પટેલ નું ખોડું હોય અમારે લીમડી સાઈડ ડફેર છે એ ડફેર નું આલડું કેવું હોય એ લાયાંબલી હેઠે ઊંટીઓ બાંધ્યો કારણ કે એનો ઊંટી આ રે વ્યવહાર હમણાં મુંબઈ ગયો તો વચ્ચે એક વાત કરી દઉં લ્યો ને અલ્પાબેન ને જરાક મોડું થાય પણ મુંબઈ પણ મુંબઈ ગયો ને એટલે મેં કીધું તમારા ગમે એટલા ગીત હોય હિન્દી પિક્ચરના કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નગરી છે મહાનગરી મુંબઈ તમારા ગમે એટલા હિન્દી પિક્ચરના ગીત હોય પણ આવ્યા સમાર રામાયણમાંથી મને કે કેવી રીતે જોજો વિચારવામાં હવળું વિચારજો અવળું ન કોઈ વિચારતા કહેવાનો મારો મુદ્દો એ છે કે બધા રામાયણમાંથી ગીત આવેલા મને કે કેવી રીતે બહુ જાજા ગીત છે પણ હું તમને બે ચાર નમૂના આપું ભગવાન રામ વનમાં ગયા ને તેથી દશરથની વેદના હતી તું કલ ચલા જાયેગા તો મેં ક્યાં કરૂંગા તું યાદ બહુત આયેગા તો મેં ક્યાં રામાયણ નું જ છે ભલે હિન્દી પિક્ચરમાં હોય કીધું સીતાજી કે મારે આવું રામ કે નહીં વનવાસ મને મળ્યો તમને થોડો મળ્યો નહીં છોડેંગે ન હમ તેરા સાથ ઓ સાથી મરતે દમ મરતે દમ નહીં અગલે જન્મ તક અગલે જન્મ નહીં જન્મો જન્મ આ સીતાજી નું જ છે લક્ષ્મણ કે મારે આવું તો કે ઉર્મિલા રજા લેતા હો રજા લેવા ગયા ને એટલે ઉર્મિયા કીધું જાતે હો પરદેશ ત્રણે હાલે હાલતા થયા એટલે સમૂહમાં કીધું અમને ઘર છોડા હે દૂર કહીં જાયેંગે નહીં દુનિયા વસાયેંગે મોહળમાંથી ભરત ઘરે આવ્યા કે રામ ક્યાં કે વનમાં ગયા ભરત મનાવા ગયા ચલ ચલ મેરે ભાઈ ચલ મેરે ભાઈ તુજે હાથ જોડતા હું તુજે પાઉં પડતા હું રામ કે હટ મેં નહીં આને વાળા આ રામાયણ નાથ છે બધા ગીત ઝૂંપડી બનાવતા હતા ઝૂંપડી બનાવતા સીતાજી કઈક ત્રાઠો લેવા ગયા ને એટલે રામે કીધું ધૂપ મેં નીકળા ન કરો રૂપ કિરાની આ મુંબઈ કોઈની વાત છે આ એનપાની નહીં આ એનપાની એના ગીત ની મેં કીધું અમારી રામાયણ માંથી બધા ગીત આવે પણ ન્યા તો આપણે તો અહીંયા મર્યાદામાં હોય ને બધું બાયુ મર્યાદામાં રહીએ ન્યા તો આમાં આંકડા સડાવે એવી ગયું છે અહીંયા નોખા બેઠા છીએ એટલે આપણે દાંત કાઢી શકીએ છીએ ત્યાં પડખે બેઠા હોય દાંત કાઢે ખોખો મારે વિચાર એવો આવે પણ તોય આપણો વાદ કેટલો કરે આપણે મૂછું બૂછું હોરીને હરકી કરી તો એ નેણ હોરીને હરકા કરે આપણે એમ થાય આંકડા ગાળે ઢૂંઢી નાખ્યું છે પાવડર ઝોપડે અમુક અમુક આપણે એમ થાય કૂતરી લોટના ડબ્બા મોઢું નાખીને ભાગી શું લાલી લગાડે આપણે એમ થાય કે અત્યારે જ કાનસ મેરીસ કટોરા હીરા વાળા નથી જ દર્શન દેવાય ને પણ આલડા તો અદ્ભુત છે સંસ્કૃતિનું પાન કરાવે તો આલડા કરાવે અને એક આલડું ન ગાય તો નગુણા ગણાય અને એ જગદંબા જીજાબાઈએ શિવાજી માટે ગાયું હતું અને એને કીધું હતું કેજી હોય લે જે મારા કેસરી રે તારું હિંદવાનું જુવે વાટ જાગી વેલો યાવ બાલુડા ટીલુ માના લોય નું લેવા જાગી વેલો યાવ બાલુડા
ટીલું માના લોય નું લેવા. ભગવતી જીજાબાઈ છે એ પોતાના દીકરા શિવાજીને ધવરાવતી હતી અને અમૃતના ઘૂંટડા જેવું પોતાનું સ્તનનું પાન કરાવતી હતી અને એમાં થોડું ઝેર ભેળવી અને પીવરાવતી હતી. એટલે પડખે રેલી એની પાડોશણ જેવી બેનપણી હતી, એને કીધું જીજાબાઈ તું માં છો કે ડાકણ છો, પોતાના એકના એક દીકરાને ઝેર પીવરાવસ? તેથી જીજાબાઈએ કીધું તું મારું જે ધાવણ ધાવતો હોય ને, મારા ઉદરની માલપા 9-9 મહિના સુધી આળોટો હોય ને, એ દુશ્મનથી કોઈ દી પાછો ન પડે. પણ આ મલેશ જે છે ને, જે મુસલમાન છે ને, એ કદાચ દગાખોર હોય અને દગાખોર મારા દીકરાને ઝેર જો દઈ દે તો મારો દીકરો ઝેર ન જીરવી શકે ને. એટલે અત્યારથી હું એને થોડું ઝેર દઉં છું, ઝેર આવે ને તો ઝેર પણ કાંઈ ન કરી શકે. આ જનેતા ઈ જીજાબાઈ છે એ પોતાના દીકરાને ધવરાવતી હતી. સામે એક મરાઠા રાજપૂતાણી રાધાબાઈ હતી અને રાધાબાઈ પોતાના દીકરાને ધવરાવતી હતી. પણ બે વચ્ચેનું ફરક એટલો હતો કે જીજાબાઈના ખોળાની માલપા શિવાજી હૂતો ધાવતો હતો અને મરાઠા રાજપૂતાણી રાધાબાઈ એ પોતાના દીકરાને ધવરાવતી હતી, પણ દીકરો ઊભો ધાવતો હતો. અને અહીંયા જીજાબાઈએ ટકોર કરી કે દાસી, જો રાજપૂતાણી છે, ક્ષત્રિયાણી છે, પણ દીકરાને ઊભો જે દવરાવે છે અને ઊભો જે દીકરો ધાવતો હોય ને, એ ધીંગાણાની માલપા હું જહ ફાડશે. આટલી ટકોર થતા રાધાબાઈને શબ્દો નહોતા સાંભળાણા, પણ જ્યાં આ ઈશારત થઈ એટલે 1.5 વર્ષનો તાનોજી એનો દીકરો ધાવતો હતો, એ દીકરાને આમ કરીને આમ હામે લાવી. અને એ વખતે ક્ષત્રિયાણી પોતાના શિયળ બચાવવા માટે થઈને કેડની માલપા કટાર રાખતી હતી, એ કટાર કાઢી પોતાના દીકરાનું કાંડું જાલી અને ધાડ દઈને કટાર મારી અને પોતાના 1.5 વર્ષના દીકરાનું કાંડું નોખું કરી નાખ્યું હતું, હાડલો ફાડી એની માલપા વીટોળી અને પોતાની દાસીને ઘા કરીને દઈ દીધું હતું કે લે દાસી લઈ જા આ કાંડું, જેદી માગું તેદી તું મને પાછું આપજે. અને આ જીજાબાઈ જોઈ ગયા પોતાના દીકરા શિવાજીને પડતો મૂકી ગડગડતી દોટ મૂકીને રાધાબાઈ પાસે જઈને કીધું કે રાધાબાઈ તું માં છો? એકના એક દીકરાનું કાંડું કાપતી નાખતા તને દયા નો આવી? અને તેથી રાધાબાઈએ કીધું તું જીજાબાઈ આ તારો વખત છે, આજે તું મને ટકોર કરી હઈ, આજ મારો વખત નથી હું તને જવાબ આપું, પણ જેદી આ કાંડું કાપ્યું છે એનો એક દિવસ હું તને જવાબ આપીશ. અને બે બાયું નોખી પડી. અહીંયા જીજાબાઈ છે એ શિવાજીને પાઠ ભણાવતી હતી અને રાધાબાઈ છે એ પોતાના દીકરા તાનાજીને યુદ્ધના પાઠ ભણાવતી હતી. નિજ પુત સોતે બાલ પાલન મેં રઘુનાથ કે ગાયન ગાવતી હતી, કહી જ્ઞાન ગીતા સમજાવતી હતી. પોતે ગીતાનું પાન કરાવી અને અહીંયા શિવાજીને જીજાબાઈ છે એ યુદ્ધના પાઠ ભણાવતી હતી. અહીંયા રાધાબાઈ છે એ પોતાના દીકરા તાનાજીને અને બે યોદ્ધા યુવાન થયા અને મહાકાળના જડબા જાલીને ઉભા રાખી દે એવા યોદ્ધા થયા. 3 જામ લાંગરા મધ ત્રોડિયન મધ જરા કંદ નાખે મરોડ, એક પોણી મારીને હાથીના કુંભા તળ ફાડી નાખે અને લોઢાની હાકળને તણખવાની જેમ તોડી નાખે એવા બે યોદ્ધા થયા. અને એમાં જ્યારે શિવાજી છે એ જ્યારે યુદ્ધ ખેલતો ત્યારે આવી તો યુદ્ધની માથે પોતાના શંકરની માથે ત્યારે ખમકારા થતા હતા, વાહ શિવાજીના ભલકારા થતા હતા. અને જીજાબાઈ તંબુએ આવીને વધામણી કરતા હતા, લોહીનું તિલક કરી અને શિવાજીના ઓવારણા લેતા હતા. અને એ વખતે શિવાજીને પોતાને આનંદ માતો નહોતો અને જીજાબાઈને આનંદ માતો નહોતો કે મારું ધાવણ ધાયો છે એ હિન્દુત્વની એક વખત રક્ષા કરશે, હિન્દુનું ગૌરવ વધારશે, આવું જીજાબાઈ કરતા હતા. પણ એમાં બરોબર હામા પક્ષે એક દિવસ યુદ્ધ ખેલાય છે, વાત 3 કલાકની છે પણ મારે ખાલી 5-10 કે 15 મિનિટમાં પૂરી કરવી છે, એટલે ટૂંકમાં વાત કરું તો એક દિવસ એવો યોદ્ધો આવી ગયો કે બેયના હામહામા દળ મળ્યા અને શિવાજીનું અને હામે મોગલોનું. એ મોગલોનો સેનાપતિ તાનોજી હતો અને એક હાથની માલપા તલવાર, એક હાથ ઠૂઠો પણ એવી તલવાર હાલતી જડ પડે ઝીંક માતી યતુંક કટદાંત સિંચ ટોક ટોંક પટદાંત બોટ ફે ફરાપાર. એ કંઈક દુશ્મનના દળ અને બપોર સુધી વેળા થઈને રોંઢો વળ્યો અને શિવાજી પોતે હાર તો ન મારી માની શક્યો પણ જીત પણ ન માની શક્યો. અને શિવાજી અગળો થઈને પાછો વળ્યો અને એ વખતે જીજાબાઈએ કીધું તું કે શિવો આજ અણહરો કેમ દેખાય, આજ શિવાજીને ખમકારા નહોતા ગમતા, આજ શિવાજી ઉપર કોઈ આફરીન ન થતું, કોઈ ખમકારા એને ગમતા. અને જીજાબાઈને મળ્યા વિના તંબુની માલપા વિયો ગયો અને જીજાબાઈએ કીધું તું કે શિવા કેમ આજ અણહરો? તેથી એને કીધું તું કે મોગલોનો સેનાપતિ જે તાનોજી છે ને એ હિન્દુ હોવા છતાં મોગલોની સેનાની માલપા છે,
પણ કદાચ એવો વીર યોદ્ધો જો મારા નેજાની નીચે આવી જાય ને મારા લશ્કરની માલ પર આવી જાય અને પછી જો હું મુસલમાનનું ડીટ રહેવા દઉં તો હું શિવોજી નહીં એમ કરીને આમ મૂછે હાથ નાખ્યો. અને અહીંયા જીજાબાઈએ કીધું બેટા ઉઠ શિવાજી, કારણ કેદી દાગ દે મેલા બાળ શિવાજી હિન્દવાનું જુવે વાટ. બાપા જાગ, તારું હિન્દવાનું વાટ જુએ છે, કદાચ માગવી પડે ને તો ભીખ માગી લે. રાધાબાઈ પાસે જા અને તાનાજીની ભીખ માગી લે. અને શિવોજી તંબુની માલમાં જાય છે. આ વાતને અહીંયા અધૂરી રાખું છું.